નમસ્કાર દર્શક મિત્રો, હું જાગૃતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપના મનગમતા શો એટલે કે વાળીલાલ પ્રસ્તુત રસોઈ શોમાં. બસ દર્શક મિત્રો, જો ગામડાની વાત આવે એટલે આપણને આપણું બચપણ યાદ આવે અને સાથોસાથ આપણને ગામડાની ટ્રેડિશનલ વાનગી પણ યાદ આવે. તો આવી જ ગામડાની ટ્રેડિશનલ વાનગી શીખીશું અને તે પણ એક અલગ પ્રકારના ઇનોવેશન સાથે. તો ચાલો શરૂઆત કરીએ આજની આ લિજ્જતદાર સ્વાદિષ્ટ સફરની. હાય વિરાજ, કેમ છો? એકદમ મજામાં. આજે આપણે ભેગા થયા છીએ કે જેથી કરીને ગામડાની કઈક ઓથેન્ટિક રેસિપી આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી શકીએ. યસ. તો આજની સ્પેશિયલ રેસિપીમાં શું છે? આજે આપણે બનાવવાના છે ડબકા વડી. ડબકા વડી? યસ. ઓકે, તો એની પ્રોસેસ લેન્ધી હશે કે પછી શોર્ટ એન્ડ ક્વિક હશે? મારી રેસિપી હોય એટલે શોર્ટ એન્ડ ક્વિક જ હોય. તો ડબકા વડી આપણે બનાવી રહ્યા છીએ, તો આ ડબકા વડી બનાવવા માટેના જે પણ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ લેવાના છે સૌથી પહેલા જણાવી દઈએ દર્શકોને. ચોક્કસથી. છાશ લીધી છે, જુવાર, ચણાનો લોટ છે, સોજી, દાણાનો ભૂકો છે, તલ, અજમો છે, ઘી, કોથમીર, લીલા મરચાંની પેસ્ટ છે, લસણની પેસ્ટ છે, આદું, સુગર, કોપરું છે, કડી લીંબડી છે, પાપડ ખારો છે અને રૂટીન મસાલા. તો સૌથી પહેલા પ્રોસેસમાં આપણે શું કરવાના છીએ? ડબકા વડી માટે જે ડબકા શબ્દ છે એટલે નાના નાના ડમ્પલિંગ્સ જેવા બનાવવાના છે. ઓકે, તે બનાવવાના છે તો એની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. જી, ચોક્કસ. એક બાઉલ લઈ લઈશું, જુવારનો લોટ છે એ એડ કરીશું. કેટલો લઈશું આપણે? લગભગ 3-4 ટેબલસ્પૂન જેટલો લઈશું. જી. ચણાનો લોટ છે એ એડ કરીશું. જી. એનું પ્રમાણ 1 ટેબલસ્પૂન જેટલો. ઓકે. અને રવો છે એ પણ 1 ટેબલસ્પૂન જેટલો લઈશું. સિંગદાણા ને અતકચરા ક્રશ કરી દીધા છે એ લઈએ 1 ટેબલસ્પૂન જેટલા. ઓકે. તલ છે 1 ટીસ્પૂન જેટલો એડ કરીશું. ઓકે. અજમો છે 1/2 ટીસ્પૂન.